प्लास्टिक गुणधर्म बराबर तो ये प्लास्टिक ना गुणधर्म कितना था त्रण पदार्थ आपने त्रण थोड़ा जोड़ लिए પછી આગળ વધીએ તો પહેલો તો પ્લાસ્ટિક નો ગુણધર્મ કે તો પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ છે એટલે ઉદાહરણથી આપ તમને સમજાવું તો એક લોખંડની ડોલ છે આપણે લોખંડની ડોલ ઘરે હોય તો એ લોખંડની ડોલ નવી અતિક્રિયાને બહુ ચમકદાર દેવી હોય છે પણ જેમ જેમ એ પાણીના અને હવાના સંપર્કમાં આવતો જાય છે એમ એમ શું થાય છે એ કટાતી જાય છે અને अमुक समय थे थोड़ा महीना के थोड़ा वर्षो थे शू लगे खवा लगे काट लगे बराबर तो ये काट लगवा शू डोल खवाये ज्यादा काट लाइ तो अँ धीमे धीमे डोल डोल भाग खड़ो जाए खवात जाए जय प्लास्टिक प्लास्टिक ने अपने गमे समय बराबर प्लास्टिक डोले ली हो तो प्लास्टिक डोल में कई थत नहीं काट के लगत नहीं हवा के पानी साथ कई प्रक्रिया करत नहीं बराबर एट्ले केवे बिन प्रतिक्रियाशील कोईपण क्रिया थती नहीं बीजे उदाहरण जो तो आप अत्यारे ट्रेक्टर में ऑइल करवा बराबर ऑइल नाखता हो गाड़ी में फोर व्हील में टू व्हील में ट्रेक्टर में ट्रक में जो ऑइल नाखता है के भरेल हो डोल में भरेल हो जाजू हो तो ऑइल शू है डोल साथ प्लास्टिक डोल में भरेल से तो प्लास्टिक डोल साथ कोईपण प्रक्रिया करत नहीं तो ऑइल एट भर में बराबर है પછી બીજો પ્રકાર જો ડોલ મજબૂત પ્લાસ્ટિક મજબૂત ટકાઉ અને સસ્તું છે તો ફરીથી પાછો આપણે બે લોખંડની અને પ્લાસ્ટિકની ડોલને જ લઈએ બે એક જ સરખા કદની છે બરાબર બે માં એક સરખું પાણી નાખવામાં આવે છે તો કોણ વજનદાર લાગશે લોખંડની ડોલ કેમ કે લોખંડની ડોલ ખાલી હોય એનું વજન તો લોખંડની ડોલનું હોવાનું છે અને એમાં આપણે સાથે પાણી નાખીએ તો બે વજન ભેગું થયું એટલે લોખંડની ડોલ પ્લાસ્ટિકની ભરેલી ડોલ કરતા વજનવાળી લાગે છે मजबूत है बराबर तब पॉलिथीन बेग में तब लई आओ गमी वस्तु लई आता हो बराबर तो पॉलिथीन बेग के मजबूत है समय जाए वजन उचकी लिए प्रमाण मजबूत है टकाउ है तो लोखंड डोल में काट लगे थोड़ा वर्षों पी ए नकामी थी जाए बराबर जय प्लास्टिक डोल में तो कई थात नहीं तो ये शू लांबा समय सुधी चले के टकाउ है પછી ત્રીજો જોયો ત્રીજો શું જોયો છે ત્રીજો એ અવાહક છે શું છે અવાહક છે બરાબર અવાહક એટલે કે તેમાં કોઈ વિદ્યુત પ્રસાર થતો નથી કે ઉષ્મા પ્રસાર થતી નથી તમે સ્વીચો જોવો છો બરાબર તમે સ્વીચ બોર્ડ ની સ્વીચ ચાલુ બંધ કરો છો તો તમને શોર્ટ લાગે છે નથી લાગતો કેમ કે એ પ્લાસ્ટિક ની બનેલ છે પ્લાસ્ટિક માંથી વિદ્યુત પ્રસાર થતો નથી એટલે તે શું છે અવાહક તરીકે એનો એક ગુણધર્મ છે તે ગુણધર્મ જોઈ લીધા પછી આપણે અહીંયા પહોંચ્યા તો આમાં જોઈએ તો આમાં શું હતું સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગ માં પણ પ્લાસ્ટિક નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગ એટલે કે દવાખાનામાં જે સાધનો વપરાય છે આપણે દવા બનાવીએ દવા ખાઈએ છીએ એ દવા સંગ્રહ થાય છે સાધનો જે બધા દવાખાનામાં હોસ્પિટલમાં વપરાતા હોય બધામાં પ્લાસ્ટિક નો ઉપયોગ થવા લાગ્યો છે આમાં કહ્યું છે તેમાં કેટલાક ઉપયોગમાં દવાની ગોળીઓનું પેકિંગ दवाखाने जाओ તમે ડોક્ટરને પૂછો તમે આ પ્લાસ્ટિકના સાધનો ક્યાં ક્યાં વાપરો છો તો તમને બતાવશે પ્લાસ્ટિકના સાધનો તમને ખબર પડશે કે અત્યારે ધાતુને બદલે પ્લાસ્ટિકના સાધનો વધારે ઉપયોગમાં આવવા લાગ્યા છે માઇક્રોવેવ ઓવનમાં પ્લાસ્ટિકના ખાસ પ્રકારના રસોઈના વાસણો વપરાય છે માઇક્રોવેવ ઓવન છે એમાં ખાસ પ્રકારના પ્લાસ્ટિકના વાસણો મુકાય છે એને અંદર મૂકીને આપણે રસોઈ ગરમ કરી શકીએ છીએ પરંતુ પ્લાસ્ટિકના વાસણને કોઈ અસર થતી નથી હવે એને માઇક્રોવેવ ઓવનમાં મૂકીને ગરમ કરીએ
કોઈ પણ બીજું પ્લાસ્ટિક મૂકી ગરમ કરીએ તો ઓગળી જવાનું છે, પણ આ ખાસ પ્રકારના સાધનોને ગરમ કરવાથી શું થાય છે, એ ઓગળતું નથી. આપણે ખોરાક જે ગરમ કરવા મૂકો એ ગરમ થઈ જાય છે. આગળ જોઈએ, પરંતુ પ્લાસ્ટિક આવાસને કોઈ અસર થતી નથી. ટેફ્લોન એક ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે જેમાં પાણી કે તેલને જોડતું નથી, કે રસોઈના વાસણને નોનસ્ટિક પોટ ચડાવવામાં વપરાય છે. બરાબર, ટેફ્લોન નામનો એક પ્લાસ્ટિકનો પ્રકાર છે. એનો કેમ ઉપયોગ થાય છે, જે જગ્યા આપણે તેલ કે પાણી નો ઉપયોગ કરવો હોય એમાં જોડતું ના હોય એવી જગ્યાએ, એટલે કે આપણે ઢોસા બનાવવાની પેન વાપરીએ છીએ, બરાબર, એમાં જે ઢોસા બનાવવાનો તવો વાપરીએ છીએ એમાં શું હોય છે, આ ટેફ્લોનનું પડ ચડાવેલું હોય છે, જેથી આપણું ખીરું છે ઢોસાનું હોય તેની સાથે ચોટી જતું નથી. બરાબર, ખ્યાલ આવી ગયો આ એનો ઉપયોગ આવી ગયો. હવે ઉપર જોઈએ તો હજી એક ઉપયોગ આપેલો છે, અગ્નિરોધક પ્લાસ્ટિક જો કે સંશ્લેષિત રેસાને સરળતાથી આગ પકડી લે છે, પરંતુ એ વાત રસપ્રદ છે કે ફાયર પ્રૂફના યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા માટે મેલેમાઇન પ્લાસ્ટિકનું પડ ચડાવવામાં આવે છે. કાપડ બનાવવા સંશ્લેષિત રેસા તો વપરાય છે, એના ઉપર કેનું પ્લાસ્ટિક કેનું પડ ચડાવી દે છે, મેલેમાઇન પ્લાસ્ટિકનું પડ ચડાવે છે. આગળ આપણે જોયું, બરાબર, એ મેલેમાઇન શું હતું, થર્મોપ્લાસ્ટિક પ્રકારનું પ્લાસ્ટિક હતું, એ ઉષ્મા અગ્નિરોધક હતું, બરાબર, આગ લાગતી નથી એમાં. એટલે કે જે ફાયરમેન એટલે કે અગ્નિશામક દળના જે લોકો હોય છે એના કપડા કેના બનેલા હોય છે, મેલેમાઇન પ્લાસ્ટિકના પડ ચડાવેલા બનેલા હોય છે, જેથી જે કોઈ આગ લાગી હોય કોઈ વ્યક્તિ અંદર ફસાણું હોય તો પોતે આરામથી અંદર જઈ શકે છે અને વ્યક્તિને બચાવી શકે છે. જો એવું ન હોય પોતે અંદર જાય તો શું થાય, એના કપડા પણ સળગી જાય, એની સાથે ચોપી જાય છે. બરાબર, એટલા માટે એના કપડા કેના બનેલા હોય છે, મેલેમાઇન પ્લાસ્ટિકના પડ ચડાવેલા બનેલા હોય છે, જેથી એમાં એને આગ લાગતી નથી અને તે પોતાનું કામ કરી શકે છે, આ અગ્નિ વચ્ચે પણ પોતાનું કામ કરી શકે છે. બરાબર, તો આ થઈ ગયું પ્લાસ્ટિક વિશે. હવે પ્લાસ્ટિક અને પર્યાવરણ, પ્લાસ્ટિકનો ઉપયોગ તો આપણે ઘણો બધો જોઈ લીધો, ઘણી બધી રીતે ઉપયોગી છે અને આપણે ઘણો બધો ફાયદો કરે છે. ભાઈ પ્લાસ્ટિક છે એ પર્યાવરણ સાથે શું સંબંધ દર્શાવે છે, એને કઈ નુકસાન કરે છે કે ફાયદો કરે છે એ જોવાનું છે. તો જ્યારે આપણે તો એમાં જોઈએ, તો જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે ત્યારે સામાન્ય રીતે આપણે પ્લાસ્ટિકની વીંટાળીને કે પોલિથીન બેગમાં પેક કરીને ચીજ વસ્તુ આપવામાં આવે છે. એટલે શું, જ્યારે આપણે બજારમાં જઈએ અને કરિયાણાની દુકાને જઈએ કઈ વસ્તુ લેવા, તો શું કરે છે દુકાનદાર, આપણી પાસે થેલી ના હોય તો દુકાનદાર શું કરે છે, પ્લાસ્ટિકની બેગમાં વસ્તુ નાખીને આપણે આપી દે છે. બરાબર છે, આપણા ઘરમાં પ્લાસ્ટિકની નકામી વસ્તુ એકઠી થવા પાછળનું એક કારણ છે અને તે પ્લાસ્ટિક કચરા પેટીમાં જ જાય છે. પ્લાસ્ટિકનો નિકાલ કરવો એક વિકટ સમસ્યા છે. શા માટે, પછી શું થવાનું છે, એ વસ્તુ લઈ ગઈ પ્લાસ્ટિકની બેગ નકામી થઈ ગઈ તો આપણે ક્યાં એને નાખી દઈએ છીએ, કચરા પેટીમાં. તો એવી રીતે આપણે ઘરમાં ઘણું બધું પ્લાસ્ટિક ભેગું થઈ જાય છે, પછી આપણે કચરા પેટીમાં નાખીએ છીએ. એ કચરા પેટી આપણે જે કચરો લેવા આવે છે એ લઈ જાય છે અને પછી શું થાય છે, બધા કચરા ઢગલા ભેગો ઢગલો કરી દે છે અને એમાં ઘણું બધું પ્લાસ્ટિક ભેગું થઈ જાય છે અને કાઢવું તો ખૂબ જ મુશ્કેલ છે. શા માટે, તો એ જોઈએ. એવા પદાર્થો કે જે કુદરતી પ્રક્રિયા જેવી કે બેક્ટેરિયાની ક્રિયા વડે વિઘટન પામે છે તેને જૈવ વિઘટનીય પદાર્થ કહે છે. જૈવ વિઘટનીય કહે છે, જૈવ વિઘટનની વ્યાખ્યા કુદરતી પદાર્થો એટલે કે શાકભાજીનો કચરો, છાલ, પછી પ્રાણીઓના મળમૂત્ર, પ્રાણીઓ મરી જાય, એ કોઈ વૃક્ષ પડીને મરી ગયું હોય, એવા બધા પદાર્થો શું થાય છે, જમીનમાં પડે તો બેક્ટેરિયા દ્વારા એનું વિઘટન સહેલાઈથી થઈ જાય છે. તો એવા પદાર્થોને જૈવ વિઘટનીય પદાર્થ કહે છે. બરાબર, પછી જે પદાર્થો સરળતાથી કુદરતી પ્રક્રિયાઓ વડે વિઘટન પામતા નથી તેને જૈવ અવિઘટનીય પદાર્થ કહે છે. તેને શું કહેવામાં આવે છે, જૈવ અવિઘટનીય, એટલે કે જે જમીનમાં પડે છે પછી બેક્ટેરિયા દ્વારા કે કોઈ પણ કુદરતી પ્રક્રિયા દ્વારા એનું વિઘટન જ નથી થતું, હોતું એવું એવું બીજે છે. બરાબર, કાર્બોડા પ્રમાણમાં વિઘટન થઈ જાય છે, બાકીનું એમ દે છે નકામું કચરો તરીકે.
તો તેવા પદાર્થને શું કહેવામાં આવે છે? જે અવિઘટનીય પદાર્થ કહેવામાં આવે છે. બરાબર, ખ્યાલ આવી ગયો આપણે વ્યાખ્યા. આગળ જોઈએ. હવે કોષ્ટક 3.3 જુઓ, જે આપણે નીચેનું કોષ્ટક આપેલું છે એ જોઈએ. કોષ્ટક 3.3 એમાં શું છે? કચરાનો પ્રકાર આપેલો છે, વિઘટન થવાનો સમય આપેલો છે અને પદાર્થનો પ્રકાર આપેલો છે. તો પહેલું જોઈએ, ફળો અને શાકભાજીની છાલ, વધેલી રસોઈ વગેરે, બરાબર, મેં હમણાં કીધું એ પ્રમાણે બધો કચરો, તેને વિઘટન થતા, એટલે જમીનમાં નાખીએ તો એને વિઘટન થતા કેટલો સમય લાગે છે? 1 થી 2 અઠવાડિયા લાગે છે. તો એ કેવો પદાર્થ કહેવાય છે? જે વિઘટનીય. પછી કાગળ, કાગળ કેમાંથી બને છે? લાકડાના માવામાંથી કાગળ બને છે, બરાબર, એટલે કુદરતી પદાર્થ કહેવાય. તેને વિઘટન થતા 10 થી 30 દિવસ લાગે છે અને તે કેવો પદાર્થ કહેવાય? જે વિઘટનીય. સુતરાઉ કાપડ કેમાંથી બને છે? સુતરાઉ કાપડ સુતર એટલે કે કપાસના અથવા સણના રેસામાંથી બને છે. સુતરાઉ કાપડ કેટલા લાગે છે? એને સમય 2 થી 5 મહિના લાગે છે અને એમાં જે વિઘટનીય પદાર્થ કહેવામાં આવે છે. પછી આવ્યું લાકડું. લાકડું એટલે કે ખાલી એક લાકડાનો ટુકડો ના હોય, આખું મોટું લાકડી ડાળી હોય અથવા તો કોઈ આખું વૃક્ષ પડી ગયું હોય એમ આવે છે, બરાબર. તો એને કેટલો સમય લાગે છે? 10 થી 15 વર્ષ લાગે છે, એટલે જે વિઘટનીય પદાર્થ થઈ ગયો. પછી ઊનનું કાપડ. તો ઊનનું કાપડ આપણે કેમાંથી મળતું હતું? ઘેટા, બકરા, યામ, ઊન એમાંથી મળતું હતું ઊનનું કાપડ. તેને વિઘટન થતા લગભગ 1 વર્ષ જેવો સમય લાગી જાય છે, એટલે જે વિઘટનીય પદાર્થ છે. પછી ટીન, એલ્યુમિનિયમ ધાતુના કેન, એટલે કે ટીન એટલે કે તાંબુ, એલ્યુમિનિયમ ધાતુ એટલે કે લોખંડ કે બીજું કોઈ પણ ધાતુના કેન અથવા બીજો કોઈ પણ વસ્તુ, એને કેટલો સમય લાગે છે? 100 થી 500 વર્ષ જેટલો સમય લાગે છે. 100 વર્ષ એ લાગે અથવા 500 વર્ષ એ લાગે તો પણ થોડું ઘણું વિઘટન થતા બાકી રહી જાય છે. એટલે એને કેવું કીધું છે? જૈવ અવિઘટનીય કીધું છે. કેવું કીધું છે? જૈવ અવિઘટનીય કીધું છે. પછી છે પ્લાસ્ટિકની થેલીઓ, એટલે કે પ્લાસ્ટિકની વસ્તુઓ. કેટલાક વર્ષો, લગભગ એટલે કેટલાક વર્ષો થાય છે, વર્ષો થઈ ગયા હોય, ઘણા બધા વર્ષો થઈ ગયા હોય તો પણ આપણે અમુક વસ્તુ પ્લાસ્ટિકની મળી આવે છે, બરાબર છે. તો એટલે કેવો પદાર્થ કહેવાય છે? જે અવિઘટનીય પદાર્થ કહેવામાં આવે છે. કેવો પદાર્થ કહેવામાં આવે છે? જે અવિઘટનીય, બરાબર છે. તો હવે તમારું હોમવર્ક હું પહેલા કહી દઉં છું, જે આપણી વ્યાખ્યા હતી, જે વિઘટનીય અને જે અવિઘટનીય, એ બે વ્યાખ્યા અને આ કોષ્ટક, એ બંને 2 વાર રફબુકમાં લખવાનું છે. આ 3 વસ્તુ શું કરવાની છે? 2 વાર રફબુકમાં લખવાની છે. કઈ 3 વસ્તુ? પેલી તો જે વિઘટનીયની વ્યાખ્યા, બીજું જે અવિઘટનીય વ્યાખ્યા અને ત્રીજું આ કોષ્ટક. એ 3 વસ્તુ, આ 3 વસ્તુ 2 વાર રફબુકમાં લખવાની છે. કેટલી વાર? 2 વાર રફબુકમાં લખવાનું છે. ખ્યાલ આવી ગયો, બરાબર. હવે આગળ જોઈએ. અમુક પ્લાસ્ટિકને વિઘટન પામતા કેટલાક વર્ષો થતા હોવાથી તે ઇકો ફ્રેન્ડલી નથી. અમુક પ્લાસ્ટિક છે એને ઘણા બધા વર્ષોથી જે તો પણ વિઘટન પામતું નથી, એટલે એને ઇકો ફ્રેન્ડલી કહેવામાં આવતું નથી. ઇકો ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવું, બરાબર. પણ આ પ્લાસ્ટિક તો શું છે? વિઘટન પામતું નથી તો પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, એટલે ઇકો ફ્રેન્ડલી નથી. તે પર્યાવરણમાં પ્રદૂષણ કરે છે. આ ઉપરાંત સંશ્લેષિત પદાર્થોનું દહન ધીમું થાય છે અને તેને સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી. શું થાય છે? આ ઉપરાંત જેવા પદાર્થ હોય છે જે વિઘટન થતું નથી તો એને સળગાવવામાં આવે છે, બરાબર. તો એને સળગાવી દે તો એ તો શું ઉત્પન્ન કરે છે? એનું દહન કેવું થાય છે? ધીમે ધીમે સળગે છે અને દહન પૂરું થઈ જાય એટલે કે સળગી જાય તો પણ અમુક ભાગ એનો રહી જાય છે, પૂર્ણપૂરું દહન થતું નથી. પ્રક્રિયા દરમિયાન તેમાંથી ઘણા જૈવિક ધુમાડા વાતાવરણમાં છૂટે છે, જેને લીધે હવાનું પ્રદૂષણ થાય છે. આગળ દહનની પ્રક્રિયા કરી સળગાવી તો શું થાય છે? ઝેરી વાયુઓ ધુવાડા રીતે વાતાવરણમાં પડે છે, જેને લીધે શેનું પ્રદૂષણ થાય છે? હવાનું પ્રદૂષણ થાય છે, બરાબર. તમે પ્લાસ્ટિકની થેલી કોઈ દિવસ સળગાવી હોય એનો અમે ધુવાડો જોયો હોય તો કેવું આવે છે? કાળો કાળો ધુવાડો આવે છે અને વાસ આવતી હોય ને, તે કાળો ધુવાડો શું છે? એક પ્રકારનો ઝેરી વાયુ છે. એ વાતાવરણમાં જવાનો છે, હવામાં જવાનો છે અને એ હવા આપણે શ્વાસમાં લઈએ તો શું થવાનું છે? એક તો હવા પ્રદૂષણ થઈ ગઈ અને શ્વાસમાં લઈએ તો આપણે પણ નુકસાન થવાનું છે, બરાબર. તો આ મુશ્કેલી કઈ રીતે નિવારી શકીએ? આને મુશ્કેલી છે એને નિવારવા એટલે કે એને હલ કરવા માટે શું કરવું જોઈએ, બરાબર.
તો એના માટેનું આપણે આગળ જોઈએ, તો એના માટે શું કરવું જોઈએ એ આપણે વિચારી શકીએ છીએ. બરાબર, બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળો. એના ઉપાયો અમને થોડા ઘણા અહીં આપેલા છે, આપણે એ રીતે પણ વિચારી શકીએ છીએ. બને ત્યાં સુધી શું કરવું જોઈએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય એવું કરવું જોઈએ. બરાબર, ખરીદી કરવા જાઓ ત્યારે સૂત્ર કે શણની થેલીઓનો ઉપયોગ કરવો. જે આપણે ખરીદી કરવા જઈએ તો કાપડની, કોઈ પણ કાપડની અથવા શણની થેલી છે એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણે શું થાય, ઓછો પ્લાસ્ટિકની થેલીઓ ઓછી ઉપયોગમાં આવે છે અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થાય છે. બરાબર, જે વિઘટનીય અને જે અવિઘટનીય કચરાને અલગ અલગ એકઠા કરો અને નિકાલ કરો. જે વિઘટનની એટલે કે જેનું વિઘટન થઈ જાય એને અલગ રાખવાના, જે અવિઘટન જેનું વિઘટન થતા વાર લાગે છે એવા કચરાને બેને અલગ અલગ કરવાના છે અને એનો નિકાલ પણ અલગ અલગ રીતે કરવાનો છે. આ બાબતની આદત ઘરમાં પણ પાડો. આ બાબતની આદત ઘરમાં પાડવાની છે, ઘરમાં પાડશું એટલે ઘરવાળા ઘરની આદત આપણે બહાર પણ કહી શકીએ છીએ. બરાબર, ઘરમાં આદત એકવાર પડી ગઈ તો એ આપણે શું કહેવાના છીએ, આજુબાજુ વાળા વ્યક્તિને કહેવાના છીએ, આપણા પડોશીને કહેવાના છીએ, તો એ પડોશી પણ એવી આદત અપનાવશે અને ધીમે ધીમે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થતો જાય છે. શું તમે બીજા પણ માર્ગ સૂચવી શકો જેથી પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઘટાડવામાં કોઈ ફાળો આપી શકાય? બીજો કોઈ ઉપાય તમે સૂચવી શકો છો? બરાબર, એમાં જ રહે, પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવું જોઈએ. પ્લાસ્ટિકના કચરાનું શું કરવું જોઈએ, રિસાયકલિંગ, એટલે કે એને એ કચરો, એ પ્લાસ્ટિક કોઈ વસ્તુ નકામી થઈ ગઈ હોય તો એને ઓગાળીને બીજી કોઈ વસ્તુ બનાવી લેવાની અને એમાંથી એનો ફરીથી ઉપયોગ કરી શકે, એને રિસાયકલ કહેવાય છે. મોટાભાગના થર્મોપ્લાસ્ટિક રિસાયકલ કરી શકાય છે. મોટાભાગના થર્મોપ્લાસ્ટિક એટલે કે જે આપણે પ્લાસ્ટિક ઉપયોગ કરીએ છીએ એ બધા કેવા છે, થર્મોપ્લાસ્ટિક છે. બરાબર, એનો આપણે રિસાયકલ કરી શકીએ છીએ. રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓની યાદી કરો, એટલે કે જેનો રિસાયકલ કરી શકાય. તમારી જે બોઇલ પેન છે, બરાબર, એમાં રિફિલ પૂરી થઈ ગઈ તો બજારમાંથી આપણે રિફિલ લઈને પાછો એનો ઉપયોગ, બોઇલ પેનનો ઉપયોગ કરી શકીએ છીએ. આખી નવી બોઇલ પેન લેવા ના જાય તો શું થવાનું છે, બીજી બોઇલ પેન બનાવવા માટે ઓછું પ્લાસ્ટિક વપરાય છે. બરાબર ને, તો એ રીતે આપણે એવી રીતે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરી શકીએ છીએ. રિસાયકલ દરમિયાન તમે તેમાં કેટલાક રંગો ઉમેરી શકાય છે જેને લીધે તેનો ઉપયોગ ખાસ કરીને ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે અટકાવી શકાય છે. જે રિસાયકલ કરેલો પ્લાસ્ટિક છે એમાં ખાસ રંગકો એટલે કે રંગવાળો પદાર્થ ઉમેરવામાં આવે છે જેથી એને આપણે ઓળખી શકીએ કે આ રિસાયકલ કરેલું છે અને એને આપણે ખાદ્ય પદાર્થનો સંગ્રહ એટલે કે ખાદ્ય પદાર્થ ભરવા માટે આપણે ઉપયોગ ના કરી શકીએ. બરાબર, આગળ જોઈએ. જાગૃત નાગરિક તરીકે 5R નો સિદ્ધાંત રાખવો જોઈએ. જાગૃત નાગરિક ભારત દેશમાં જાગૃત નાગરિક તરીકે શું કરવું જોઈએ, કયો સિદ્ધાંત યાદ રાખવો જોઈએ, 5R અને એનો ઉપયોગ પણ કરવો જોઈએ. 5R ક્યાં છે એ જોઈએ. તો રિડ્યુસ શું છે, રિડ્યુસ એટલે કે ઘટાડો. બરાબર, શું છે, રિડ્યુસ એટલે કે ઘટાડો. જેમ બને એમ ઓછો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો, ઉપયોગ કરવાનો ઘટાડવો જોઈએ. બરાબર, પછી છે રિયુઝ. રિયુઝ એટલે કે ફરીથી ઉપયોગ. આપણે બજારમાં ગયા, થેલી લઈ ગયા નથી કાપડની, અને કોઈ વસ્તુ લીધી છે અને એને પ્લાસ્ટિકની બેગમાં નાખી દીધી છે. બરાબર, તો એ પ્લાસ્ટિકની બેગ આપણે પછી ઘરે આવીને નાખી દઈએ છીએ. એવું ના કરવું જોઈએ, પ્લાસ્ટિકની બેગ આપણે બીજું કોઈ વસ્તુ ભરવા માટે રાખી શકીએ છીએ, એટલે એનો ફરીથી ઉપયોગ થયો છે. જ્યાં સુધી એ નકામું ન થઈ જાય, તૂટી ન જાય બેગ, ત્યાં સુધી આપણે એનો ઉપયોગ કરવો જોઈએ, એટલે ઓછું પ્લાસ્ટિક વપરાય છે. બરાબર, પછી રિસાયકલ. તો હમણાં જોયું રિસાયકલ વિશે, એટલે કે એક વસ્તુ બગડી ગઈ હોય, તૂટી ગઈ હોય પ્લાસ્ટિકની, તો એનો ઉપયોગ બીજી કોઈ વસ્તુ, એનો ઉપયોગ એનું કંઈક બીજી વસ્તુ બનાવી અને એનો ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ, એટલે એ રિસાયકલ થયું. પછી છે રિકવર. રિકવર એટલે કે પુનઃપ્રાપ્ત થવું. રિકવર એટલે કે પુનઃપ્રાપ્ત થવું, એટલે કે જે પ્લાસ્ટિકની બેગ હોય બધા, બરાબર, એને શું કરે છે, મોટા મોટા કારખાનામાં લઈ જાય છે. ઝાઝી બધી પ્લાસ્ટિકની કોથળીઓ ભેગી કરી મોટા મોટા કારખાનામાં લઈ જાય છે, એને ધોઈ કાપી ટુકડા કરી ફરીથી ઓગાળીને ફરીથી શું બનાવવામાં આવે છે, પ્લાસ્ટિકની બેગ બનાવવામાં આવે છે, એટલે કે પુનઃપ્રાપ્ત કર્યું છે. બરાબર, ફરીથી એને ઉપયોગ કર્યો છે, પ્લાસ્ટિકની બેગ બનાવી લે છે. પછી છે રિફ્યુઝ. રિફ્યુઝ પછી છે રિફ્યુઝ. રિફ્યુઝ એટલે કે ઇનકાર.
જેમ બને એમ આપણે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરી શકીએ એવું કરવું જોઈએ. હવે કોઈ આપણે પ્લાસ્ટિકની વસ્તુ પ્લાસ્ટિકની બેગમાં કોઈ વસ્તુ ભરી નાખતા હોય તો આપણે એને ના પાડવી જોઈએ કે આપણે મારે પ્લાસ્ટિકની બેગમાં નથી જોતું, મારી પાસે થેલી છે. અથવા તો આપણે બીજી કોઈ વ્યક્તિને જ્યાં જરૂર બને ત્યાં સુધી એમ કહેવું જોઈએ કે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, ઇનકાર કરવો જોઈએ. બરાબર, આપણે એને સમજાવવું જોઈએ, એટલે કે એને સમજાવવું જોઈએ કે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરે. બરાબર, ખ્યાલ આવી ગયો? તો એવી આદતો કેળવો જેથી પર્યાવરણને ફાયદો થાય છે. આનાથી શું થાય છે, આ 5R નો સિદ્ધાંત આપણે અપનાવીએ, આપણે બીજાને પણ કહીએ તો શું થવાનું છે, ઓછો પ્લાસ્ટિકનો ઉપયોગ થવાનો છે. એટલા માટે શું થાય છે, આપણા પર્યાવરણને ફાયદો થાય છે, પર્યાવરણનું પ્રદૂષણ થતું નથી. બરાબર, આમાં જોઈએ શું આવ્યું છે, પેશાઓનો વિવેક. પેશાઓનો વિવેક, જળાશયોમાં કે રસ્તા પર પ્લાસ્ટિકની બેગ ના ફેંકો. તો શું કરવું જોઈએ, જળાશયો એટલે કે આપણે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય, જ્યાં તળાવ નદી કે સરોવર હોય, તો એમાં આપણે શું કરીએ છીએ, કોઈ પેપર ખાધી હોય કે બિસ્કિટ ખાધી હોય, એનું પેકેટ ત્યાં નાખી દઈએ છીએ, ગમે ત્યાં નાખી દઈએ છીએ, નદી કે તળાવ હોય તો એમાં નાખી દઈએ છીએ, ત્યાં પછી રસ્તા પર નાખી દઈએ છીએ. તો એવું કરવું જોઈએ નહીં, આપણે એને આપણી પાસે રાખવું જોઈએ. જો ડસ્ટબિન દેખાય તો ડસ્ટબિનમાં રાખી નાખી દેવું જોઈએ. જો ના હોય આજુબાજુ ડસ્ટબિન તો આપણા બેગમાં કે આપણી ઠેલીમાં કે આપણે જે વસ્તુ લઈ ગયા હોય, નકર આપણે ખીચામાં રાખી દેવું જોઈએ. બરાબર, પછી જયારે આપણે ડસ્ટબિન દેખાય ત્યારે એમાં નાખી દેવું જોઈએ. ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાઉ કાપડની કે શણની ઠેલી લઈ જાઓ. ખરીદી કરવા જાય ત્યારે શું કરવું જોઈએ, આપણે ઘરેથી કાપડની બનાવેલી ઠેલી લઈ જવી જોઈએ, જેથી શું થાય છે, દુકાનદાર આપણે પ્લાસ્ટિક નો આપે. બરાબર, પ્લાસ્ટિકની બેગ નો આપે, પ્લાસ્ટિકની બેગનો ઓછો ઉપયોગ થાય છે અને પર્યાવરણને ઓછું નુકસાન થાય છે. પ્લાસ્ટિક મટીરીયલનો વપરાશ ઓછામાં ઓછો કરો. દાખલા તરીકે પ્લાસ્ટિકના લંચ બોક્સને બદલે સ્ટીલનો લંચ બોક્સ વાપરવું જોઈએ. પ્લાસ્ટિકની વસ્તુઓનો ઓછામાં ઓછો ઉપયોગ થાય એવું કરવું જોઈએ. એમાં એક ઉદાહરણ આપ્યું છે કે તમે જે લંચ બોક્સ લ્યો છો એ વધારે પડતા હવે શેના લ્યો છો, પ્લાસ્ટિકના લ્યો છો. બરાબર, જ્યારે હું ભણતો હતો 6th, 7th, 8th માં ત્યારે હું મારો લંચ બોક્સ સ્ટીલ નો હતો, મારી પાસે લંચ બોક્સ ક્યાં શેનો હતો, સ્ટીલ નો હતો, પ્લાસ્ટિક નો હતો નહીં. અત્યારે હવે જેને જોઈએ એ બધા પ્લાસ્ટિક નો લંચ બોક્સ વાપરે છે, તો આપણે કોશિશ કરવી જોઈએ પ્લાસ્ટિક ના લંચ બોક્સ ને બદલે સ્ટીલ નો લંચ બોક્સ વાપરે. મારી પાસે હજી અમારો સ્ટીલ નો લંચ બોક્સ વેડો છે, જ્યારે જરૂર પડે ત્યારે હું એ જ વાપરું છું. બરાબર, તો આપણે પણ એવું જ કરવું જોઈએ, તમારે પણ એવું કરવાની કોશિશ કરવી જોઈએ. મમ્મી પપ્પાને કેવું જોઈએ કે મને સ્ટીલનો લંચ બોક્સ લઈ આપો. બરાબર, જેથી આપણે પ્લાસ્ટિકના લંચ બોક્સનો ઓછો ઉપયોગ થાય છે અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થાય છે, એના કારણે શું થાય છે, પર્યાવરણને ફાયદો થાય છે. આપણે એ તો કરશું તો બીજા આપણા ફ્રેન્ડ પણ મિત્ર પણ તમારા કરવાના છે, જેથી પ્લાસ્ટિકનો ઓછો ધીમે ધીમે ઉપયોગ થવા લાગે છે. આપણે એક શરૂઆત કરશું તો બીજા આપણે જોઈને પણ આપણે પણ આપણી જેમ શરૂઆત કરશે, જેથી પ્લાસ્ટિક ઓછું વપરાતું જાય છે. એમ વિચારશો કે હું એકલો કરીશ તો ઓછું પ્લાસ્ટિક થોડું ઉપયોગ થવાનું છે, આખી દુનિયા વાપરે છે, તો આપણે એવું વિચારશું તો અમુકનું વધારે પ્લાસ્ટિકનો ઉપયોગ થશે. એના બદલે આપણે શું કરવું જોઈએ, આપણે એ વિચારવું જોઈએ કે હું એક ઓછું પ્લાસ્ટિક વાપરું છું તો પણ મેં ઘણું બધું પર્યાવરણને ફાયદો કર્યો છે, મેં ઘણું પર્યાવરણને બચાવ્યું છે. એવું વિચારશો તો પછી એમ બીજી વ્યક્તિ પણ આપણે જોઈને પણ એ પણ એવું વિચારશે અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરશે, ધીમે ધીમે ઓછું પ્લાસ્ટિક વપરાતું જશે. બરાબર, ખ્યાલ આવી ગયો? તો આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. આપણે એના સવાલ જવાબ આગળના વિડીયો લેક્ચરમાં જોશું. તમારું હોમવર્ક હું કહી દઉં છું, શું હતું, જે વિઘટનીય જે અવિઘટનીય બે વ્યાખ્યા અને એની નીચે આપેલું પોસ્ટર, એ ત્રણ વસ્તુ બુકમાં બે વાર લખવાની છે, એ તમારું હોમવર્ક થઈ ગયું છે. તો આજે આપણે રાખીએ છીએ અને સવાલ જવાબ ને જોડકા ને એવું બધું આપણે છે એ આવતા વિડીયો લેક્ચરમાં જોશું. આજે આટલું રાખીએ.